વિસ્તારની અંદર એક જે યુવતીનું અપહરણ થયું હતું અને ત્યારબાદ કંઈક એની પર રેપની ઘટના બની હતી. શું આખી ઘટના કઈ રીતના હતી અને પોલીસે કઈ દિશામાં તપાસ કરીને કેટલા આરોપીની ધરપકડ કરી છે? લીંબાયત પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો ગઈકાલે દાખલ કરવામાં આવેલો અને પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું હતું કે જે ગુમ થનાર છે એને મોડેલિંગમાં જવાનો આશય હતો એટલે કદાચ બોમ્બે જઈ શકે એવી શક્યતા હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરતાં એ જે ગુમ થનાર છે એ મળી આવે અને એની પૂછપરછમાં એવું જણાવેલું કે એના પરિચિત બે જે છોકરાઓ હતા એમના દ્વારા પહેલાં એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું અને ત્યારબાદ એ કોઈ રિક્ષામાં બેસીને ગઈ હતી તો એ રિક્ષાવાળા દ્વારા પણ એની પાસે એની સાથે દુષ્કર્મ કરેલું છે. તો એ આધારે એનું વિગતવાર નિવેદન લઈ અને જરૂરી કલમો ઉમેરવામાં આવેલી છે અને જે આરોપી છે એમાંથી ધરપકડ કરવામાં આવી છે. બાકીના જો વિનાય છે. આમાં જ્યારે ગુમ થનાર ગઈ તો સૌ પ્રથમ એના બે પરિચિત જે મળ્યા હતા એમના દ્વારા એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું અને ત્યારબાદ ત્યાંથી છૂટી પડી અને રિક્ષામાં ગઈ હતી તો રિક્ષા દ્વારા પણ એને ઘરે લઈ જઈને દુષ્કર્મ કરેલું હતું. તો એ બાબતે જે ત્રણ જે આરોપી છે એમાંથી બે જુવેનાઇલ છે, પરિચિત માણસો છે, અને જે રિક્ષાવાળો છે એની ધરપકડ કરેલી છે અને જે જુવેનાઇલ છે એના વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ મુજબની કાર્યવાહી ચાલુમાં છે.